प्रमुख स्वामी हे गुरुदेव हे प्रमुख स्वामी आपना अनंत छे उपकार हे गुरुदेव हे प्रमुख स्वामी हे गुरुदेव हे प्रमुख स्वामी गुरु ऋण केम चुकविए गुरुदेव वंदन करिए आप हमारा सर्वस्व छो आप हमारा सर्वस्व छो एकज आप आधार हे गुरुदेव हे प्रमुख स्वामी हे गुरुदेव हे प्रमुख स्वामी आप अनंत पारस स्पर्शे हम जीवन मां खिली उठी वसंत हो દિવસ સર્વ જગતને માટે શ્રેષ્ઠ દિવસ કહેવાય છે કે જે ગુરુ છે એના થકી આપણે અદ્ભુત જ્ઞાન પ્રાપ્ત થાય અને એ જ્ઞાનથી આપણી મુક્તિ પણ થાય છે એવી વાત આપણે અગર વ્યાસ ને બધા જે ગુરુઓ થઈ ગયા છે એમને આ વાત વેદ ઉપનિષદ ગીતા ભાગવત આદિમાં જણાવી છે શ્રીજી મહારાજે પણ વચનામતની અંદર ગુણાશ્રય વાતોની અંદર આ બધી આપણને વાત કરી છે કે ગુરુના સરને જવાથી આપણા તમામ બંધનો છૂટે છે જગતનો માયાનો સંસારનો અહમ મમત્વનો મારું તારું આ બધા જે આપણા બંધનો છે એ એમના જવા થકી એ આપણને છૂટી જાય એમને શરણે જઈએ સમર્પણ થઈએ અને એ જે વચન કહે છે એમાં આપણી શ્રદ્ધા સંપૂર્ણ હોય તો આપણા બંધન બધા છૂટી જાય છે અને જીવ સુખીઓ થઈ જાય છે તો અમે કહ્યું ગુણા છે કે ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં ખરેખરું જ્ઞાન ગુણાશ્રય સમજાવે છે હવે એ જે જ્ઞાન છે આવું શુદ્ધ જે આત્માને પરમાત્માનું અક્ષરને પુરુષોત્તમનું બ્રહ્મ અને પરબ્રહ્મનું જે જ્ઞાન છે એ માયાપણનું જ્ઞાન છે એ જ્યારે જ્ઞાન થાય તો બધું આપણું બંધન હમ અમત્વ મારું તારું છૂટી જાય છે એટલા માટે ગુરુને શરણે જવાનું આપણા શાસ્ત્રોએ કહ્યું છે અને એ
જો આપણા જીવમાં દ્રઢ થઈ જાય તો પછી સ્વામી કંઈ બીજું કંઈ કરવાનું રહેતું નથી કે આ જગતની અંદરના જે પ્રપંચની અંદરનું. અને જોઈએ છે કે આપણે આ બધું ગમે ત્યારે આપણે મૂકીને જઈએ છીએ, શરીર પણ આપણું નથી, આપણે આપેલી ભગવાને બુદ્ધિ છે પણ આપણે નથી. આપણે તો ભગવાનનું આપેલું જે સાચું જ્ઞાન એ જેટલું દ્રઢ થશે આત્મા પરમાત્મા બ્રહ્મનું, એટલું સુખ ને શાંતિથી આપણું જીવન જાય છે. અને એ વસ્તુની અંદર ભગવાન શ્રીજી મહારાજ પણ આ પૃથ્વી પર પધાર્યા, જ્યાં એ આ તત્વજ્ઞાન તો આપણને આપ્યું છે. આપણા આચાર્યો પૂર્વે થઈ ગયા, શંકરાચાર્ય જે થઈ ગયા, વલ્ભાચાર્ય જે થઈ ગયા, વૈષ્ણવ આચાર્યો થઈ ગયા છે અને બીજા આચાર્યો થયા છે, એમને આ બધું તત્વજ્ઞાનની વાતો કરેલી છે. અને શ્રીજી મહારાજ પણ એમાં આવ્યા છે એટલે એમને પણ આપણે વાત સમજાવી છે કે જ્યાં સુધી આપણને આ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આપણે દુઃખી થઈશું. અને એ જ્ઞાન શ્રીજી મહારાજ પૃથ્વી પર આવીને આપણને સમજાવ્યું છે કે ભાઈ આ ભગવાનનો દ્રઢ આશરો છે, ભગવાનનું શરણું છે એ બધું, અને ભગવાનના સ્વરૂપનું સાચું જ્ઞાન એ આપણા ગુરુ જ્યારે મળે એવા જે એમને જે જ્ઞાન છે કે એની દ્રઢતા છે એ અક્ષરનો, જેને અવતાર કહીએ છીએ ગુણાતાંશો, એટલે ગુણોથી અતીત, ગુણોથી પર, જેમાં ગુણ કોઈ નથી, માયાનો ગુણ નથી, ભગવાનના ગુણ બધા છે, માયાના ગુણ જેવા નથી, એવા ગુણાતીત સ્વામી એ અક્ષરનો અવતાર. તો એ ગુરુ છે સાચા, એ ગુરુને શરણે જઈએ ત્યારે આપણને સાચું જ્ઞાન થાય. એટલે તો પછી આ લોકની અંદર જે વિટંબનાવાળા હોય એની પાસે જઈએ તો આ ગુરુ લોકલિક જ્ઞાન મળે. લોકલિક જ્ઞાનની પણ જરૂર છે, આ બધું ભણવાનું ગણવાનું બધું કરવાનું છે, પ્રાપ્ત કરવાનું છે. પછી એ જ્ઞાનથી આપણને આ લોકની સુખ સમૃદ્ધિ બધી પ્રાપ્ત થાય જરૂર છે, એનો પણ પ્રયત્ન કરવાનો છે, કરતા રહીએ છીએ. પણ એની સાથે જો આ જ્ઞાન થશે તો આ જ્ઞાન સુખદાયક થશે. જો આ જ્ઞાન નહીં હોય આત્મા પરમાત્માનું જ્ઞાનનું તો આ બધું નકામું આપણને થશે. એટલા માટે ગુરુને શરણે જવાની જરૂર છે, શાસ્ત્રોમાં કહ્યું છે અને એનો ગુરુનો મહિમા છે. એ ગુરુપૂર્ણિમાનો દિવસ છે આજે, એને દિવસે આપણે આ મહિમા સમજીએ તો આપણું કહે બધું સ્વામી કે બંધન છૂટી જાય અને એ સુખિયા થઈ જાય. સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. ભગવાને કહ્યું કે આ પ્રમાણે તમે સુખ દુઃખ તો આવશે, દુનિયા છે અને સુખ દુઃખનો દરિયો છે, એમાં બધા આવશે, મોજો આયા જ કરવાનો, દરિયાનો મોજો આવશે, હેલાર આવશે, બધું થયા કરશે. પણ એની અંદર આપણી સ્થિર મતી જોઈએ, જેમ નાવ ચલાવનાર માણસ છે એની મતી સ્થિર છે તો ગમે તેટલા હેલાની અંદર પણ આપણને સામે બીજે કિનારે જ્યાં જવું ત્યાં પહોંચાડે છે. એમ એવા જો ગુરુ આપણને મળી જાય, નાવિક સારા મળી જાય, આપણા રથી સારા મળી જાય, કૃષ્ણ અર્જુનને રથી કૃષ્ણ મળ્યા તો એને બધી રીતે આખા યુદ્ધની અંદર એનો જય થયો. એમ નાવિક સારો હોય તો દરિયા કે બીજા ગમે જવું તો જઈ શકાય. એમ આપણા જીવનની અંદર પણ આવા રથી જે પરમાત્મા છે કે ગુરુ છે આપણા, એ આપણા રથી છે, એ ભગવાન સુધી આપણને પહોંચાડે છે. તો એવા રથી એ શ્રી મહારાજ યોગીજી મહારાજ એવા ગુરુ આપણને મળ્યા છે, એમને આ જ્ઞાન આપ્યું છે, એ રીતે વર્ત્યા છે. એમનું જીવન એવું હતું એટલે લોકોને એની ભાવના ભગવાનમાં થઈ છે. આપણામાં કશું ના હોય તો કશું બની શકતું નથી, એટલે આ બધું જ્ઞાન દ્રઢ થશે તો સાંકે સુખિયા સુખિયા ને સુખિયા છે. આપણે આ રીતે આજના ગુરુ પૂર્ણિમા દિવસે આપણા ગુરુ થકી આપણે જ્ઞાન પ્રાપ્ત થયું છે, વિશેષ ને વિશેષ આપણને જ્ઞાન થાય અને વિશેષ વિશેષ આપણે સુખિયા થવાય, અહમ મમત્વ માયા નીકળી જાય અને ભગવાન સુખિયા સર્વને કરે એ જ પ્રાર્થના.